तो वरसाद खेंचाता हवामान निष्णात अंबालाल पटेले चिंता व्यक्त करी छे। वरसाद खेंचाता खेडूतोनी चिंता वधी छे तेवुं अंबालाल पटेलनुं कहेवुं छे। वरसादमां विलंब होवाथी खेडूतोने पियत करवा सूचना आपी देवामां आवी छे। तो वरसाद खेंचाता खेडूतोना पाकने नुकसान पण थई शके छे। तो 24, 25 અને 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે। 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી દરિયાકાંઠે વરસાદ પડી શકે। 31 ઓગસ્ટ બાદનું વરસાદી પાણી ખેડૂતો માટે નુકસાનકારક છે। તો સપ્ટેમ્બર મહિનામાં બે સ્ટ્રોંગ બનશે, જેના કારણે 10-14 સપ્ટેમ્બરમાં વરસાદ પડી શકે। 23 સપ્ટેમ્બર બાદ ગરમી વધવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવે તો વરસાદી હદ કરી નાખી છે, કારણ કે વરસાદ થયો નથી અને ખેડૂતો જે છે એ ચિંતામાં છે, કારણ કે હવે પિયત વ્યવસ્થાપન કરવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે। એટલે જ્યાં પિયતની સગવડ હોય તો પિયત કરી દેવું સારું રહેશે। તારીખ હમણાં 24, 25 અને 26માં કોઈ કોઈ ભાગમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે। ક્યારેક ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ક્યારેક કંઈક વરસી શકે, પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં આ ઝાપટાની થવાની શક્યતા વધારે છે। જેમાં આહવાના વલસાડમાં વરસાદી ઝાપટું થઈ શકે, મુંબઈ મહારાષ્ટ્રમાં થઈ શકે,